હજુ સુધી જો તમે પીએમજી ટેકનિકલ ને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન બટન દબાવવાને ભૂલતા નહીં, જેથી તમને અમારી વિડીયોની અર્લી નોટિફિકેશન મળતી રહે. સો ફ્રેન્ડ્સ, તમે લોકોએ ઘણી વાર સાંભળ્યું હશે કે કોકનું ફેસબુક એકાઉન્ટ હેક થઈ ગયું, કોકનું ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ગયું, અથવા તો કોકની વેબસાઇટ હેક થઈ ગઈ. સો આ હેકિંગ એ છે શું, અને જે વેબસાઇટ હેક કરે છે એમના હેક જે હેકર છે તેમના કેટલા કેટલા ટાઈપ હોય છે, શું હેકિંગ લીગલ છે ઓર ઇલીગલ છે તે જાણવા માટે જોતા રહ્યા તમે વિડીયો. મારું નામ છે ગૌરંગ અને તમે જોઈ રહ્યા છો પીએમજી ટેકનિકલ. સો ફ્રેન્ડ્સ, બેઝિકલી હેકિંગ એટલે કે કોઈની પરમિશન લીધા વગર, મીન્સ કે કોઈ એકાઉન્ટ છે અથવા તો કોઈ એપ છે, કોઈ વેબસાઇટ છે, તેના ઓનરની પરમિશન લીધા વગર એ વેબસાઇટ કે એપ કે એના એકાઉન્ટનો એક્સેસ કરવો, એનો યુઝ કરવો, દેટ ઇઝ કોલ્ડ બેઝિકલી આ હેકિંગ. અને જે હેકિંગ કરે છે તેને કહેવાય છે હેકર. તો જ્યારે કોઈ પણ કમ્પ્યુટર ઓર નેટવર્ક હેક થાય છે, કમ્પ્યુટર હેક થાય છે, ત્યારે તેની અંદરથી ઘણી બધી ઇન્ફોર્મેશન લીક થઈ જાય છે. કોઈનો ક્રેડિટ કાર્ડનો ડેટા જોતો રહીએ છીએ, કોઈની બેંક ડિટેલ્સ જોઈએ છે, કોઈના પાસવર્ડ જોતા રહીએ છીએ. સો હેકિંગ એ એક સારી વસ્તુ ના કહેવાય. બેઝિકલી ઘણા લોકોના માઇન્ડમાં એવું હોય છે કે જ્યારે હેકિંગ વર્ડ સાંભળે ત્યારે એવું થાય કે ઓહો, હેકિંગ એ ઇલીગલ છે. બટ નહીં, હેકિંગ એ ઇલીગલ છે એવું નથી. હેકિંગનો યુઝ પોતાના પર્સનલ યુઝ માટે કરવો, અને એ પર્સનલ યુઝ કર્યા પછી કોઈને નુકસાન થાય અથવા તો જે કોઈ ઇન્ફોર્મેશન છે તેને ચોરી લેવી, મીન્સ હમણાં મેં તમને જેમ કીધું કે કોઈ ઇન્ફોર્મેશન લીક કરીએ અને ઇન્ફોર્મેશનને બારે હું વેચી દઉં, બધું તો કોઈ વેચી દઈએ અને ઇન્ફોર્મેશન લીક થાય, દેટ ઇઝ ઇલીગલ. અને આ જે હેકિંગનો યુઝ કરી કોઈ વેબસાઇટની સિક્યોરિટી ચેક કરવી કે જેની અંદર જે બગ હોય એને ફિક્સ કરવા, એ ટાઈપનું હેકિંગ હોય, તે હેકિંગ ઇલીગલ છે. મીન્સ કે આવા હેકિંગને કહેવાય એથિકલ હેકિંગ. એથિકલ હેકિંગ એટલે કે એવું હેકિંગ કે જે પોતાના પર્સનલ યુઝ માટે યુઝ નથી થતું, પર્સનલ યુઝ માટે નથી કરાતું. કોઈ એક વેબસાઇટની, કોઈ એક એપની કે કોઈ એક એકાઉન્ટની સિક્યોરિટી કેટલી છે એ ચેક કરવા માટે અને એની અંદરના જે લૂપહોલ્સ છે, ના જે બગ છે એ ફિક્સ કરવા માટે આપણે એ વેબસાઇટ ઉપર કોઈ પણ જાતની હેકિંગ કરીએ, દેટ ઇઝ કોલ્ડ ઇથિકલ હેકિંગ. અને જે આ હેકિંગ કરે છે ઇથિકલ હેકિંગ, એને કહેવાય ઇથિકલ હેકર. એ ઇથિકલ હેકર છે એ લીગલ હોય છે, ઇથિકલ હેકિંગ છે એ લીગલ હોય છે. બેઝિકલી વાત કરીએ હેકરના, તો હેકરના બેઝિકલી ત્રણ ટાઈપ હોય છે. ફર્સ્ટ જે ટાઈપ છે દેટ ઇઝ વ્હાઇટ હેટ હેકર. તમને જેમ કીધું, જેમ કે આ જે ઇથિકલ હેકિંગ કરે છે એને કહેવાય ઇથિકલ હેકર. અને ઇથિકલ હેકરનું બીજું નામ એટલે કે વ્હાઇટ હેટ હેકર. એ શું કરશે તો કે એકાઉન્ટના ઓનરની પરમિશન લેશે, પરમિશન લઈને એની સિક્યોરિટી ચેક કરશે, એના લૂપહોલ્સ ફાઇન્ડ કરશે, કોઈ પણ સિસ્ટમના, કોઈ નેટવર્કના, કોઈ કમ્પ્યુટરની અંદરના કે કોઈ એકાઉન્ટના લૂપહોલ્સ ફાઇન્ડ કરશે, બગ ફાઇન્ડ કરશે, બની શકે તો એને ફિક્સ પણ કરી દેશે. દેટ ઇઝ કોલ્ડ ઇથિકલ હેકર, વ્હાઇટ હેટ હેકર. બીજો જેનો ટાઈપ છે એ ટોટલી ઓપોઝિટ છે, દેટ ઇઝ બ્લેક હેટ હેકર. એ શું કરશે તો કે પોતાના પર્સનલ ઇન્ટેન્સ, પર્સનલ યુઝ માટે હોય ઇન્ટેન્શનલી કોઈની વેબસાઇટને હેક કરશે, તેમનો ડેટા ચોરી લેશે, તેમનો ડેટા ચોરી લેશે અને એને ક્યાંક બારે વેચી દેશે કે જેનો કોઈ પણ દુરુપયોગ કરશે અથવા તો મિસયુઝ કરી શકે છે. દેટ ઇઝ કોલ્ડ બ્લેક હેટ હેકર. હવે જે આ બ્લેક હેટ હેકર છે તેનું હેકિંગ કરે છે એ ઇલીગલ હોય છે. જો આ પકડાઈ ગયો બ્લેક હેટ હેકર, મીન્સ કે જો બ્લેક હેટ હેકર ક્યાંય પકડાઈ જશે તો તેને સજા પણ થઈ શકે છે. ત્રીજો જે આ બેનો ભાઈ છે, દેટ ઇઝ ગ્રે હેટ હેકર. દેટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ ધીસ ટુ, મીન્સ કે ગ્રે હેટ હેકર એ બ્લેક હેટ હેકર અને વ્હાઇટ હેટ હેકરનું કોમ્બિનેશન છે. કઈ રીતના? કે આ જે હેકર હશે એ કરશે શું, તો કે કોઈ એકાઉન્ટના ઓનરની પરમિશન લીધા વગર જ તેનું જે વેબસાઇટ છે અથવા તો કોઈ પણ એની સિક્યોરિટી છે એને બ્રેક કરશે. એ બ્રેક કરીને તેની અંદરના લૂપહોલ્સ ફાઇન્ડ કરશે, પછી એ તેના ઓનરને જઈને કહેશે કે ભાઈ તમારી જે વેબસાઇટ છે તો તમારી એપની અંદર આવી રીતના બગ રહેલા છે. તો આ ગ્રે હેટ હેકર એક આવું કામ કરે છે. મોસ્ટલી જે ગ્રે હેટ હેકર હોય છે એ બગ બાઉન્ટી માટે કામ કરતા હોય છે. બગ બાઉન્ટી એટલે શું કહી દઉં, તો જ્યારે બહુ મોટી મોટી કંપનીઝ છે જેમ કે ગૂગલ છે, માઇક્રોસોફ્ટ છે, ઓરેકલ છે, એ પોતાના સોફ્ટવેરની અંદર બગ કે કોઈ પણ એની સિક્યોરિટી છે એને ફાઇન્ડ કરવા માટે એક ચેલેન્જ બહાર પાડતી હોય છે કે ભાઈ તમે મારા સોફ્ટવેરમાંથી કે મારી કોઈ ડેટાબેઝમાંથી બગ ફાઇન્ડ કરી નાખો, મારી સિક્યોરિટી કેવી છે એ ચેક કરી આપો. સો બેઝિકલી એને બગ બાઉન્ટી કહેવાય છે કે એ ચેક કરી આપે, આવા ગ્રે હેટ હેકર્સ ચેક કરી આપે અને જો એ કંઈક ફાઇન્ડ કરી દે, બગ ફાઇન્ડ કરી દે અથવા તો બગ સોલ્વ કરી દે, તો એના રિવોર્ડ્સમાં કંપની તેને થાઉઝન્ડ્સ ઓફ ડોલર્સના રિવોર્ડ્સ આપતી હોય છે.
સો ગ્રેહેટ હેકર એ એક આવા બગ બાઉન્ટી માટે કામ કરતા હોય છે. સો હવે જો તમે કોઈ ઇથિકલ હેકિંગ અથવા તો કોઈ હેકિંગ શીખવા માંગતા હોય તો તમે ઇથિકલ હેકિંગના કોર્સીસ કરી શકો છો. કોર્સેરા ઉપર, ઉડામી ઉપર તમને ફ્રી ઓફ કોર્સ અથવા તો પેઇડ કોર્સ પણ ઘણા મળી જાય છે. સો ગાઈઝ, આઈ હોપ કે તમને આ વિડીયો જોઈને હેકિંગ લીગલ છે કે ઇલીગલ અને હેકરના ટાઈપ્સ વિશેની માહિતી મળી ગઈ હશે. હજી જો તમને કંઈ ક્વેરી હોય તો નીચે તમે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ગાઈઝ વોચિંગ ફોર ધીસ વિડીયો એન્ડ ડોન્ટ ફોરગેટ અવર ચેનલ LCSS.